जय हिंद मित्रों, હું જય પટેલ આપ સૌનો ફરી એકવાર આઈસીએસના ડિજિટલ પ્લેટફોર્મ પર સ્વાગત કરું છું. મિત્રો, આપણે માઇન્ડ મેપની દ્રષ્ટિએ જે આઈ કાર્ડ જીપીએસસીના સિલેબસને પચાવી પાડવાની જે વાત કરવામાં આવી છે એમાં આજે આપણે આગળ વધીશું. આઈ હોપ તમને મજા આવી રહી છે, તમારા મગજને કંઈ નવું મળી રહ્યું છે, તો જરૂરથી અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો. બરાબર છે. હવે આની આગળના લેક્ચરમાં આપણે અણુમિત્રક કાર્ડની જે વાત કરી એમાં અણુમિત્રક કાર્ડનો જે એક બ્રોડ ટોપિક જોવાનો છે આપણે ચાવડાવન, જેમાંથી અવારનવાર પ્રશ્ન પૂછાયા કરે છે. તો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો શેર કરી દો ફટાફટ તમારા ફ્રેન્ડ સર્કલમાં. તો આપણે આજનો વિડીયો શરૂ કરીએ ચાવડા વંશ સાથે. ઓકે, ચાવડા વંશની વાત કરીએ તો એ ઈસવીસન 746 થી 942 સુધી ગાદી પર રહે છે. ચાવડા વંશની વાત કરીએ તો અણુમિત્રક કાળમાં આવે છે. ઓકે, ચાવડા વંશ કવિ કૃષ્ણની હિન્દી રચના રત્નમાલા મુજબ કન્નૌજના રાજા ભુવળે પંચાસરમાં જય સિક્રી ચાવડાનું શાસન હતું એના પર આક્રમણ કર્યું. બરાબર, જય સિક્રી ચાવડાને આપણે સારી રીતે જાણ્યા છે મિત્રો કે શિલાદિત્ય સાતમો ત્રીજો હતો, સોરી શિલાદિત્ય ત્રીજો. બરાબર છે, જે આપણે મિત્રકાળમાં વાત કરી એમના સમયમાં આ જય સિક્રી ચાવડાને પંચાસરની જાગીર આપેલી શિલાદિત્ય ત્રીજાએ. બરાબર છે, અને એ જ એના પર જ આ કન્નૌજનો રાજા ભુવળ આક્રમણ કરે છે. ઓકે, આને હું થયું ભાઈ પાછું 2 મિનિટ આ જોશું મિત્રો. ઓકે, ડન. તો આ ભુવળે આની પર આક્રમણ કરે છે અને જે ચાવડા વંશનો જે સ્થાપક હતો જયસિક્રી ચાવડા એમનેથી આ પંચાસરની જાગીર લઈ લે છે. તો એ સમયે જે જયસિક્રીના પત્ની હતા રાણી રૂપસુંદરી એ સગર્ભા હતા, પ્રેગ્નન્ટ હતા. તેમના ભાઈ સુરપાલ સાથે વનમાં ભીલ લોકોને આશ્રય આપ્યો. એટલે કે શું કર્યું કે જયસિક્રી જે હતા એમના પર ભુવળે આક્રમણ કર્યું. હવે એ સમયે જયસિક્રીના પત્ની સગર્ભા હતા, તો જાનહાનીનો ખતરો રહે એના માટે આ જે શાળા હતા આપણા જયસિક્રીના શાળા સુરપાળ એમની સાથે રૂપસુંદરી જે એમની હતી વાઈફ એમને મોકલી દે છે જંગલમાં, કારણ કે સગર્ભા હતા તો એમને જંગલમાં મોકલે છે. હવે મૂવી આગળ વધે છે તો આ રાણી ત્યાં વનમાં એક બાળકને જન્મ આપે છે જેનું નામ વનમાં જન્મ્યા હોવાથી એવું માનવામાં છે કે વનમાં જન્મ્યા હતા એટલે એમનું નામ વનરાજ પડે છે. બરાબર, અને આ વનરાજ એ જ આપણા એના ફાધરનો બદલો લે છે અને પાછા ભુવળને પર આક્રમણ કરીને ભુવળને હરાવે છે અને ચાવડા વંશનો પાછો એકવાર સ્થાપક બને છે. બરાબર છે. જૈન મુનિ શિલગુણસુરી ભવિષ્ય ભાંખ્યું કે આ બાળક જૈન ધર્મનો ઉદ્ધાર કરશે તથા મહાન પરાક્રમી બનશે. જો શિલગુણસુરીએ કહી દીધું કે જૈન ધર્મનો ઉદ્ધાર કરશે એટલે જય શિખરી ચાવડા છે, સોરી વનરાજ જે ચાવડા છે એ જે પણ સ્થાપત્ય બનાવશે ને જૈન ધર્મના રિલેટેડ હશે. બરાબર, એટલે એક વસ્તુ આપણે ધ્યાન રાખવા જેવું છે. ઓકે, નેક્સ્ટ. તો એક આ શિલગુણસુરી કોણ હતા, તો કે એ પણ જયસિખરીના દરબારમાં જ હતા. જયસિખરી ચાવડા હતા એમના જે આક્રમણ થયું એટલે એ પણ ભાઈ જંગલમાં આવી ગયા અને ત્યાં વનરાજ ચાવડા ભટકાય છે. આ વનરાજ ચાવડાની વાત કરે મિત્રો, બહુ મહાન, આપણે આમ કહીએ ને કે આ ભાઈ જેવો કોઈ હતો જ નહીં એમ, એ રીતે વાત કરીએ આપણે. તો વનરાજ ચાવડાની આપણે આગળ વાત કરીએ તો અણહિલપુર પાટણ નગર વસાવ્યું. બરાબર છે. કોણ હતો અણહિલપુર પાટણ? તો અણહિલ ભરવાડ કરીને એક વનરાજ ચાવડાનો જે મિત્ર હતો એમના નામ પરથી અણહિલપુર પાટણ વસાવ્યું. બરાબર, અને એને પોતાની રાજધાની બનાવી. એક વસ્તુ યાદ રાખવાનું છે કે મૌર્ય અનુમૌર્ય ગુપ્ત ચાલ્યું ત્યાં સુધી ગુજરાતની જે રાજધાની હતી એ ગિરિનગર રહી, મિત્રકો આવ્યા તો વલભી રહી. આ વનરાજ ચાવડાએ કંઈ નવું કર્યું છે. બરાબર છે, અણહિલપુર પાટણ લઈ ગયા છે. બરાબર, પાવાગઢની તળેટીમાં ચાંપાનેર નામનું એક શહેર વસાવ્યું, ચાંપો વાણિયા પરથી. હવે વનરાજ ચાવડા જંગલમાં રહેતા હતા, તો હવે જંગલમાં તો એમની પાસે એટલી સંપત્તિ ના હોય, પૈસા નહીં આમ તેમ, અને જે એક ગ્રુપ જોઈએ એ લોકોને લડવા માટે જે સૈન્ય જોઈએ એમાં તો એટલો તાકાત પણ ન હોય. તો એઝ અ સૈન્યના વડા તરીકે અણહિલ ભરવાડે એમને સપોર્ટ કરેલો એટલે એમના નામ પરથી અણહિલ અને અણહિલ ભરવાડ નામનું એક નગર વસાવ્યું. અને ચાંપો વાણિયો હતો, વાણિયો એટલે આપણે માણીએ કે ભાઈ રૂપિયાવાળા હોય. બરાબર છે, તો એ ચાંપા વાણિયાએ આર્થિક રીતે મદદ કરેલી વનરાજ ચાવડાને, એટલે એમના એ મિત્રના નામ પરથી ચાંપાનેર શહેર વસાવ્યું જે આજે આપણે જોઈએ છે પાવાગઢમાં. બરાબર છે, પાવાગઢમાં એટલે નીચે જે આવે છે પાવાગઢ ચડીએ ને ત્યાં તરત જ આવે છે. ઓકે, વનરાજ ચાવડાએ 50 વર્ષે તેનો રાજ્યાભિષેક કર્યો અને વણિક કન્યા હતી શ્રીદેવી એમની પાસે પોતાનું, જો આ એક નવું ચાલુ થયું કે આમ જે વણિક વનમાં રહ્યા એટલે ગરીબ લોકો સાથે રહ્યા અને આમ એ લોકોની ઇજ્જત કરવા માટે આ વસ્તુ એમને નવું ચાલુ કર્યું અને 60 વર્ષ સુધી શાસન કર્યું. બરાબર છે. હવે મહામાત્ય તરીકે, મહામાત્ય એટલે એ સમયના મેઇન, બરાબર, શહેરમાં એ લોકોના રાજ્યોમાં મેઇન કહેવાય મહામાત્ય, એમનું માન રાખે એ લોકો. તો મહામાત્ય તરીકે વણિક, જો વણિક જ આવ્યો પાછો,
જામેને પસંદ કર્યો, બરાબર છે. પંચાસરમાં પાર્શ્વનાથની પ્રતિમાનું નિર્માણ કરાવ્યું. પંચાસરમાં પાર્શ્વનાથ, જૈન ધર્મના આવી ગયા, તીર્થંકર આવી ગયા. કયા તીર્થંકર છે એ તમારે કમેન્ટ બોક્સમાં કહેવાનું છે, ન ખબર હોય તો પૂછી લેજો, ને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં આન્સર આપજો, બરાબર. જરૂર. પ્રજાના કહેવાથી મામા સુરપાળની પ્રતિમા સ્થાપી. હવે મામા સુરપાળ દાવ પેચ શીખવાડેલા વનરાજ ચાવડાને વનમાં, અને જે પણ પોલિટિકલી જ્ઞાન છે જે શિલગુણ સુરી દ્વારા આપવામાં આવેલું, અને બીજું બધું છે તે માતા દ્વારા મળેલું, તો એ રીતે ત્યાં વનરાજ ચાવડા તૈયાર થયા છે પ્રોપર, બરાબર છે, વનમાં જ. અને હિલપુર પાટણમાં ચૈત્ય બનાવ્યા. ચૈત્ય એટલે આપણે જાણીએ છીએ, ચૈત્ય અને વિહાર બે વસ્તુ આવે. હવે બધા સાધુઓ ફરતા હોય આખા ધર્મના ફેલાવા માટે, તો આરામ માટે કે પછી પોતાની એક પૂજા પાઠ કરવા માટે જે જ્યાં જગ્યાએ ભેગા થાય, તો એ પૂજા પાઠ કરવા માટે જે જગ્યાએ ભેગા થાય એ ચિત્ત કહેવાય, અને આરામ કરવા માટે જે જગ્યાએ રોકાય એને વિહાર કહેવાય. તો અનહિલપુર પાટણમાં ચિત્ત બનાવ્યા. કોને? વનરાજ ચાવડા. તો વનરાજ ચાવડામાં આપણે આટલું યાદ રાખીશું. ચાવડા વંશ એકવાર વંશાવલી જોઈ લઈએ, કારણ કે બધા રાજા આપણે ઇમ્પોર્ટન્ટ નથી, એટલે એકવાર ખાલી વંશાવલી જોઈ લઈએ. એ વંશાવલી મિત્રો, હું એવું માનું છું કે થોડું યાદ રાખવાનું કોશિશ કરો તો સારું, બરાબર. વંશાવલીની વાત કરો તો વનરાજ ચાવડા હતા, પછી એમના પછી યોગરાજ ચાવડા આવે છે. હવે વનરાજ ચાવડાની કન્ડિશન ખરાબ હતી, પૈસા લૂંટવા પડે એવા હતા, એમને જહાજ બહાજ ને બધું લૂંટકામ કર્યું, તો ચાવડા વંશનું થોડું નામ ખરાબ હતું. તો યોગરાજભાઈએ શું કર્યું કે એ બધું બંધ કરી દીધું, એમ કે આપણે હવે રાજા બની ગયા છે, આપણે આ બધા ધંધા નહીં કરવા જોઈએ, બરાબર. યોગરાજ ચાવડા સ્વભાવમાં સારા હતા. એની પછી આવે છે સેમરાજ. સેમરાજ નામ પરથી જ ખબર પડે, બરાબર. આ ભાઈ ખતરનાક, એમ બધું લૂંટફાટમાં પાછું કામકાજ બધું હેવી હતું, એટલે થોડું ચાલ્યા કર્યું એમ, એટલે આ પાછું આમણે ચાવડા વંશનું નામ ખરાબ કર્યું. હવે આગળ વાત કરીએ તો ભુવનરાજ ચાવડા આવે છે, વેરસિંહ રાજ આવે છે, રત્નાદિત્ય આવે છે, બરાબર. રત્નાદિત્યને બધાનું આપણે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, અને આપણે હવે રત્નાદિત્ય પછી જે આવે છે ચાવડા વંશના સામંતસિંહ ચાવડા, એ આપણા માટે થોડા ઇમ્પોર્ટન્ટ છે, તો આપણે સામંતસિંહ ચાવડાની હવે વાત કરીશું. સામંતસિંહ ચાવડા એ ચાવડા વંશના અંતિમ રાજા હોય છે, અને આ ભાઈ મોત શોખમાં બહુ માહિર હોય, આમ શરાબ બરાબ ને આમ જબરજસ્ત કામ કરતું બધું. તો ચાવડા વંશના છેલ્લો રાજા છે આપણે વાત કરીએ. બહેન લીલાવતીના લગ્ન રાજા રાજ સાથે કરાવ્યા. હવે આ એવો નંગ કે રાજા રાજ જે હતા એ ઘોડામાં અને અશ્વપાળખવામાં થોડા માહિર હતા, તો એમની કલાથી ખુશ થઈ ગયા અને બહેનના લગ્ન કરાવી દીધા, બરાબર છે. અને આ લીલાદેવી લીલાવતી અને રાજા રાજને ત્યાં બુરરાજ બુરરાજ નામનો એમનો ભાણિયો થાય છે, બરાબર. તો કંઈક કારણસર લીલાવતી અને રાજારાજનું મૃત્યુ થઈ જાય છે, તો આ મુરરાજ મામા સાથે રહે, ચાવડા વંશમાં મામા સાથે રહે છે. અને રાજારાજ મૂળ ચાલુક્ય વંશ એટલે કે સોલંકી કાળમાંથી બિલોંગ કરતા હોય છે, એટલે મુરરાજની પાછળ જે પણ સળને લાગશે એ સોલંકીની લાગશે. તો એ વાત થઈ ગઈ. મુરરાજ દ્વારા મામાની પછી હત્યા કરી નાખે, કારણ કે શું કરે આ ભાઈ, દારૂ પીવે મસ્ત, પછી તલ્લીન હોય ને તો આવી જાય, તું તો મારો ભાણિયો કહેવાય એમ કહીને ગાદી પર બેહાડ, પછી જેવો નશો ઉતરે એવો પાછો ઝાપટ મારીને ટૂંકા થઈને બેસી ગયો, આ બધી વાત કરે. એટલે પછી આ થોડા સમય આવું ચાલ્યું, પછી મુરરાજ કંટાળ્યો, તો પછી મામાની હત્યા કરે છે. અને આવી રીતે પછી મુરરાજ જે સોલંકી છે એ સોલંકી વંશની સ્થાપના કરે છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કવર કરીશું સોલંકી વંશ. આઈ હોપ મિત્રો તમને મજા આવી છે, બરાબર છે. અમારી જે ઓફલાઈન બેચ છે, જો તમને મજા આવી હોય તો ઓફલાઈન બેચમાં પણ જોઈન થજો. ઓફલાઈન બેચમાં એક પ્રોપર રીતે તમને ગાઈડન્સ સાથે અને એક ટેસ્ટ સિરીઝ સાથે તમને તૈયારી કરવામાં આવશે, જે તમને ખૂબ મદદરૂપ થશે. તો ઓફલાઈન બેચમાં જોડાવા માટે અમને અહીંયા વરાછા બ્રાન્ચ પર તમે રૂબરૂ મળી શકો છો, એડ્રેસ નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમને. અને જો ન આવી શકો તો તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો, જેનો કોન્ટેક્ટ નંબર પર તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ઓકે, હવે વાત કરીએ તો ઓનલાઈન કોર્સ. ઓનલાઈન કોર્સ પણ મિત્રો ચાલુ છે અમારા એસએસ મેન્ટરની એપ પર. તો જે પણ વિદ્યાર્થીઓ, એ માત્ર 4500માં 2 વર્ષ છે, એમાં પણ સારું એવું કન્ટેન્ટ મળે છે. જે મિત્રો આઉટ ઓફ સિટીમાં રહેતા હોય, ધારો કે સુરતની બહાર રહેતા હોય, તો એ લોકો જરૂરથી એ કોર્સ પરચેસ કરજો. જો સુરતમાં તમે રહો છો તો તમારે ઓફલાઈનમાં વધારે બેનિફિટ મળશે તમને. ઓકે, તો આઈ હોપ તમને મજા આવી છે. અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી તમારું અને તમારી ફેમિલીનું ધ્યાન રાખો.